ગુજરાતને સવારે વહેલો થોડો કાર્યક્રમ પડે, પણ શિક્ષણ વિભાગ માટે તો એકદમ રાઈટ ટાઈમ છે. શિક્ષણ વિભાગ વાળાને કોઈ તકલીફ નહીં, સવારે 8 હજુ 8 કલાક વહેલો હોય તોય ચાલે, પણ અમારા બધાને થોડોક વહેલો પડે ટાઈમ. અમારા બધા મિત્રો બેઠા છે થોડા, નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાના શુભારંભના આજના કાર્યક્રમમાં અમારા બધા મિત્રો બેઠા છે થોડા. નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાના શુભારંભના આજના કાર્યક્રમમાં આપણી સૌની સાથે ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર, રાજ્ય કક્ષાના મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા, મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, મારા સાથી ધારાસભ્ય અને શહેરના અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહ, ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ પટેલ, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી દેવાંગભાઈ ધાણી, સ્કૂલ બોર્ડના ચેરમેન શ્રી સુજયભાઈ મહેતા, આજ વિસ્તારના કોર્પોરેટર બેન શ્રી ભાવનાબેન, સચિવ શ્રી વિનોદ રાવજી, કલેક્ટર શ્રી, ઉપસ્થિત સૌ અધિકારીગણ, આમંત્રિત સર્વ મહાનુભાવો, વાલા વિદ્યાર્થીઓ, શિક્ષક મિત્રો તથા પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારતનું નિર્માણ ગરીબ, યુવા શક્તિ, અન્નદાતા અને નારી શક્તિના સશક્તિકરણથી કરવાનો સંકલ્પ કર્યો છે. આજે ગુજરાતની નારી શક્તિ, યુવા શક્તિને જ્ઞાનવર્ધન માટે, માધ્યમિક શિક્ષણ મેળવવા માટે સશક્ત કરવાનો અવસર આવ્યો છે. નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો આજે રાજ્યવ્યાપી શુભારંભ વડાપ્રધાન શ્રી જે કહેવું તે કરવુંની ગેરંટીને ચરિતાર્થ કરતો આજનો આ પ્રસંગ છે. આ જ્ઞાનદા સ્કૂલ સહિત રાજ્યભરની 35,000 શાળાના વિદ્યાર્થીઓને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની પ્રેરણાનો સંદેશો પણ આપણને મોકલ્યો છે અને એ એમનો શુભેચ્છા સંદેશ હું આપની સમક્ષ વાંચી સંભળાવું છું. ગુજરાત સરકાર દ્વારા વિવિધ શાળકાકીય યોજનાઓનો આરંભ થઈ રહ્યો છે તે રાજ્યના શિક્ષણ જગત માટે સીમાચિહ્ન બાબત છે. 2 દાયકા અગાઉ આરંભ કરાયેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના પરિણામ અત્યંત ફળદાયી રહ્યા છે અને આ બંને ઝુંબેશ હવે લોક અભિયાન બની ચૂકી છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અનુસાર ગુજરાત સરકારે ઘણી નવતર અને વિશિષ્ટ પહેલ કરી છે. રાજ્ય સરકારે આ દિશામાં શરૂ કરેલી નમો લક્ષ્મી યોજના વિદ્યાર્થીનીઓના અભ્યાસની સાથે પોષણનું પણ ધ્યાન આપશે અને ઉચ્ચ માધ્યમિક શાળાનો અભ્યાસ પૂર્ણ થયે આર્થિક પ્રોત્સાહન આપવામાં આવશે. કન્યા કેળવણી માટે લેવાયેલો આ ઉદાહરણરૂપ નિર્ણય છે જે દીકરીઓ માટે ઉચ્ચ શિક્ષણની અપાર સંભાવનાઓ ખોલી આપશે. વિદ્યાર્થીઓ વિજ્ઞાન અને ટેકનોલોજી તરફ ઝોક વધે એ માટે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના શરૂ થઈ રહી છે.
આવતીકાલની નવા યુગની ટેકનોલોજી સાથે તાલ મેળવવામાં આ યોજના વિદ્યાર્થીઓ મિત્રોને નવીનતમ કૌશલ્યથી સજ્જ તો કરશે જ, સાથે સાથે આર્થિક સહાય પણ કરશે, જેથી વિજ્ઞાનમાં રૂચિ ધરાવનાર તમામ વિદ્યાર્થીઓની અગવડ આવડતને વ્યાપક અવકાશ મળે અને આવતીકાલના ભારત નિર્માણમાં કિંમતી યોગદાન આપી શકે. આ ઉપરાંત નમો લક્ષ્મી અને નમો સરસ્વતી સહિત વિવિધ શિષ્યવૃત્તિઓ અને અન્ય લાભોનું વિતરણ શિક્ષણને વધુ સરળ, સુલભ અને સમાવેશી બનાવશે. આજની યુવા પેઢીમાં ઉર્જા, આત્મવિશ્વાસ અને ક્ષમતાઓને જોઈને મને ખૂબ ગર્વ થાય છે. આ યુવા શક્તિ પર આપણા દેશની આશાઓ અને આકાંક્ષાઓ જોડાયેલી છે. મને સંપૂર્ણ ખાતરી છે કે ભારતની યુવા શક્તિ પોતાના વ્યક્તિગત સંકલ્પો સાથે દેશના સંકલ્પો જોડીને દેશની પ્રગતિની નવી ઊંચાઈ પર લઈ જવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે. આપ સૌ વિદ્યાર્થી મિત્રો જીવનની દરેક પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરશો એ વિશ્વાસ સાથે આપના ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ. શ્રી નરેન્દ્રભાઈ મોદી. આપણા ઉપર ખૂબ ભરોસો છે અને ભરોસા સાથે આપણે સૌએ આગળ વધવાનું છે. એમનો હર હંમેશ આપણને સાથ અને સહકાર અને માર્ગદર્શન મળતું રહ્યું છે અને સૌથી વધારે વડાપ્રધાનશ્રીનો લાભ એ આ ગુજરાતને મળ્યો છે. વિદ્યાર્થી મિત્રો, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે આ સંદેશ પાઠવ્યો તે આપણા સૌ માટે સદાય પથદર્શક બની રહેશે એમ હું સમજું છું. ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કન્યાઓ પ્રવેશ લેતી થાય સાથે સાથે તેમને પોષણ મળે તે માટે નમો લક્ષી યોજના શરૂઆત કરી છે. સરકારી, અનુદાનિત અને ખાનગી શાળાઓમાં ધોરણ 9 થી 12 સુધીનો અભ્યાસ કરતી રાજ્યની 10 લાખ દીકરીઓને શિક્ષણ અને પોષણ એમ બંને માટેની સહાય આ યોજનાથી મળશે. ધોરણ 9 અને 10માં 10 મહિના સુધી દર મહિને 500-500 રૂપિયા અને બાકીના 10,000 ધોરણ 10ની બોર્ડની પરીક્ષા પાસ કરવાથી મળશે. 11 અને 12માં 10 મહિના સુધી દર મહિને 750 રૂપિયા પ્રતિવર્ષ અને બાકી રહેતા 15,000 રૂપિયા 12 બોર્ડની પરીક્ષા પાસ કરવાથી મળશે. ગુજરાતના દીકરા અને દીકરીઓ વિજ્ઞાન પ્રવાહમાં જવા માટે પ્રોત્સાહિત થાય, સાયન્સ સ્ટ્રીમમાં આગળ વધે તે માટે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના પણ શરૂ કરી છે. આ યોજનામાં ધોરણ 11-12માં 10 મહિના સુધી પ્રતિ માસ 1,000 એમ કુલ 20,000 રૂપિયા મળશે અને બાકીના 5,000 ધોરણ 12 બોર્ડની પરીક્ષા પાસ કરવાથી મળશે. આ યોજનાથી ગુજરાતના વિદ્યાર્થીઓને હાઈસ્કૂલમાં સાયન્સ સ્ટ્રીમમાં અભ્યાસ માટે મદદ મળશે અને ખાસ કરીને આપણી દીકરીઓને વિશેષ લાભ થશે તેવો મને વિશ્વાસ છે. વિજ્ઞાન પ્રવાહમાં ધોરણ 11-12માં અભ્યાસ કરતી દીકરીને આ બંને એટલે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી બંને યોજનાનો લાભ મળશે. દીકરીઓ માટે ખાસ પ્રોત્સાહિત રહે. સરકારી અને અનુદાનિત શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ પરિવારની આવક મર્યાદા ધ્યાનમાં લીધા વિના મળશે. હવે આવા પરિવારના દીકરા દીકરીઓના અભ્યાસની ચિંતા ડબલ એન્જિન સરકાર કરશે. આપણે આદરણીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં એવી કાર્ય સંસ્કૃતિ વિકસાવી છે કે જેના ખાતમુહૂર્ત થાય, યોજના જાહેર થાય, તેના લોકાર્પણ પણ આ જ સરકારના સમયમાં થઈ જાય છે. રાજ્યના ઇતિહાસમાં સૌથી મોટું બજેટ, 3,32,000 કરોડ રૂપિયાનું બજેટ હજુ ગયા મહિને જ અમે મંજૂર કર્યું છે. મોટા ભાગે બજેટમાં જે જોગવાઈઓ કે જાહેરાત થઈ હોય તો તેના અમલ માટે વહીવટી અધિકૃતીમાં ઘણો સમય લાગી જતો હોય છે. આ ડબલ એન્જિન સરકારે યોજનાની જાહેરાતની સાથે જ તેનો અમલ પણ
તરત જ થાય તેવું વર્ક કલ્ચર ઉભું કર્યું છે. આ વર્ષના બજેટમાં રજૂ થયેલી 88% જેટલી જોગવાઈઓની આપણે વહીવટી મંજૂરી પણ આપી દીધી છે. મોદીજીની વિકાસ ગેરંટી પૂરી કરવા માટે ડબલ એન્જિન સરકાર સતત કાર્યરત છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. ગુજરાતને વિદ્યા સમીક્ષા કેન્દ્ર જેવા અતિ આધુનિક અને સ્માર્ટ ટેકનોલોજી ધરાવતા પ્રકલ્પો પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણમાં ગુણવત્તા સુધારવા માટે સાકાર કર્યા છે. શિક્ષણ ક્ષેત્રે સતત સુધારા માટે ડબલ એન્જિન સરકાર સતત પ્રયત્નશીલ છે અને તેના સુખદ પરિણામો આવી યોજનાઓ પ્રકલ્પોના અમલથી જોવા મળે છે. ભારતની આઝાદીના અમૃતકાળમાં વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં આપણા સૌના પ્રયાસોથી ગુજરાતના શિક્ષણ ક્ષેત્ર માટે પણ સુવર્ણકાળ બની રહેશે એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી આપનો. ગુજરાતના વિદ્યાર્થીઓના કલ્યાણ અને ઉજળા ભવિષ્ય માટે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધનાનો યોજનાઓનો વિધિવત શુભારંભ કરાવ્યો છે. માનનીય મુખ્યમંત્રીશ્રીનો ખૂબ આભાર વ્યક્ત કરી કાર્યક્રમને વિધિવત રીતે સમાપન તરફ જઈએ છીએ. માનનીય મુખ્યમંત્રીશ્રીનો જોરદાર તાળીઓના હર્ષનાદ સાથે આભાર વ્યક્ત કરીએ. ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી શ્રીમાન કુબેરભાઈ ડિંડોરસર આપનો પણ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. શિક્ષણ રાજ્યમંત્રી શ્રીમાન પ્રફુલભાઈ પાનસરિયા સર આપનો પણ જોરદાર તાળીઓના હર્ષનાદથી આભાર વ્યક્ત કરીએ છીએ. અમદાવાદ મહાનગરના મેયર આપનો પણ ખૂબ તાળીઓના ગુંજારો સાથે આભાર વ્યક્ત કરીએ છીએ. અમદાવાદ મહાનગરના ડેપ્યુટી મેયર શ્રી આપનો પણ ખૂબ આભાર. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મહોદય આપનો પણ ખૂબ આભાર. તમામ મંચસ્થ મહાનુભાવનો શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર તાળીઓના ઉમળકા સાથે આભાર વ્યક્ત કરીએ છીએ. અને આજના કલ્યાણકારી યોજનાઓના શુભારંભ અવસરે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, પ્રેસ મીડિયા અને ગુજરાતભરમાંથી વિવિધ વિદ્યાર્થીઓ, વાલીઓ અને સ્થાનિક આગેવાનો જોડાયા છે ત્યારે બધાનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમને વિધિવત રીતે સમાપન જાહેર કરું છું. ધન્યવાદ. બોલો ભારત માતા કી. તો નમોલક્ષ્મી નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો શુભારંભ કરાવ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે. શુભારંભ થયો ને અમદાવાદના ઘાટલોડિયાની નાંદા ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર તો સાથે જ પ્રફુલભાઈ પાનસરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણનું સુદૃઢીકરણ થશે તેવું જણાવ્યું હતું અને સાથે શિક્ષણ ક્ષેત્રે રૂપિયા 1650 કરોડની બે મહત્વની યોજનાઓનો પ્રારંભ છે તે મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીનીઓ ધોરણ 9 થી 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરે તે ઉદ્દેશ સાથે આ યોજનાઓની શરૂઆત થઈ છે અને મુખ્યમંત્રીના હસ્તે આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી અને આ યોજના છે તેનો શુભારંભ થઈ ચૂક્યો છે. અમદાવાદ ખાતે સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો જ્ઞાનદા હાઈસ્કૂલ ખાતે કે જ્યાં આગળ મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા હતા અને સાથે જ વિવિધ મહેમાનો દ્વારા આ કાર્યક્રમમાં તેઓએ વિશેષ હાજરી આપી હતી.